हेलो फ्रेंड्स, सुपर सहेलिया थी फरी एक वार हूँ दीपा। शरीर सुडोल रहे अने पेट पण भराय, वीकली डायट डिनर रेसिपीज नी सीरीज चलावी रह्या छे। त्रण रेसिपी आपणे जोई, न जोई होय तो चोक्कस चेनल पर जोजो। आजे चौथा दिवस माटेनी रेसिपी बनावाना छे अने आपणे आ भात दाळ अने बहु बधा वेजिटेबल्स साथे बनावाना छे। एटले दाळ चोखा अने बहु बधा वेजिटेबल्स साथे ज्यारे तमे भात रांधो त्यारे ए कॉम्बिनेशन एटलुं बधुं कॉम्प्लिमेंटरी थई जाय छे एकबीजाने, के आ कॉम्बिनेशन आ રીતે તમે બનાવશો તો આમાં આપણને જોઈતા પ્રમાણમાં બધા મિનરલ્સ, પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર્સ મળશે અને ખૂબ જ હેલ્ધી। આ રેસિપી બોડી કંટ્રોલમાં રાખવી હોય એના માટે બહુ જ હેલ્પફુલ થશે। તો આપણે આજે આ સાંભાર્યો ભાત બનાવવાના છે અને એના માટે તૈયારીમાં તમે જોઈ શકો છો અડધો કપ જેટલા, મેઝરિંગ સ્પૂનનો અડધો કપ જેટલા મેં ટુકડા ભાત લીધા છે, એટલે કે ચોખા લીધા છે। આ ચોખા જે છે એ તમે વધારે હેલ્ધી રેસિપી બનાવવા માટે બ્રાઉન રાઈસ કાં તો પછી કેરાલા રાઈસ પણ લઈ શકો છો। સાથે મેં પોણો કપ જેટલી દાળ લીધી છે, જેમાં તુવેરની દાળ, મગની છોડાવાળી દાળ અને ચણાની દાળ ત્રણેયનું પ્રમાણ સરખું રાખ્યું છે અને એ લીધી છે। આ બે સાથે મિક્સ કરી અને ત્રણ એક વાર પાણીથી ધોઈ લેવાની છે સરખી રીતે। દાળ અને ચોખાને ધોવાથી એમાં રહેલો બધો સ્ટાર્ચ દૂર થઈ જશે। 15 મિનિટ માટે પલાળી રાખી અને કુકરમાં લઈ લેવાના છે અને સાથે સાથે બધા વેજીટેબલ્સ આપણે બાફતી વખતે, દાળ ચોખા બાફતી વખતે કુકરમાં એડ કરવાના છે। અહીંયા મેં 50 ગ્રામ જેટલો લીધો છે ફુલાવર, એટલે કે ફૂલગોબી। સાથે સાથે અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર લેવાનું છે। અહીંયા આપણે લેવાનું છે એક કેપ્સિકમ મીડિયમ સાઇઝનું। અહીંયા મેં ફણસી લીધી છે 50 ગ્રામ જેટલી, જેને આ રીતે બારીક સુધારી લીધી છે। આ બધા વેજીટેબલ્સ બરાબર બારીક સુધારી ધોઈ અને લેવાના છે અને અહીંયા મેં કોરું લીધું છે, જેને પમ્પકિન કે કદ્દુ કહેતા હોય છે, એ પણ લગભગ 25-30 ગ્રામ જેટલું। તો એકદમ હેલ્ધી આ રેસિપીનો ટચ આ બધા વેજીટેબલ્સ એડ કરવાથી આવશે અને આ બધું સરખી રીતે મિક્સ કરી અને થોડું પાણી એડ કરી દઈશું, લગભગ 1-1.5 ગ્લાસ જેટલું। તો પાણી એડ કરી અને પછી પ્રમાણસર મીઠું નાખી દઈશું બાફતી વખતે, થોડી હળદર નાખીશું અને થોડુંક કાળા મરીનો પાવડર નાખીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે 1 ગ્લાસ જેટલું પાણી મેં એડ કરી લીધું અને હવે એની અંદર મીઠું લગભગ 1/4 ચમચી જેટલું નાખી દઈશ, હળદર લગભગ 1/2 ચમચી જેટલી અને કાળા મરીનો પાવડર એ પણ લગભગ 1/2 ચમચી જેટલો નાખીશું। તો કોઈ બી રેસિપીમાં તમે રાંધતી વખતે જ્યારે હળદર એડ કરતા હોય તો સાથે કાળા મરીનો પાવડર ખાસ એડ કરવાનો, કેમ કે કાળા મરીનો પાવડર એડ કરવાથી હળદર જે છે એ સરસ રીતે બોડીમાં એબ્સોર્બ થઈ જશે। કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને મીડિયમ સ્લો ફ્લેમે 4 વિસલ થવા દઈશું। બીજી બાજુ આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ। આ સાંભાર્યો ભાત બનાવવા માટે ગ્રેવી માટે, જેમ સાંભારમાં આપણે ગ્રેવી બનાવતા હોય સાઉથ ઇન્ડિયન સાંભારમાં, એ જ રીતે ગ્રેવી તૈયાર કરવાની છે। એક મીડિયમ સાઇઝનો કાંદો, 1 ટમેટું, 1 સરગવાની સીંગ, 2 લીલા મરચાં, થોડું આદું અને કોથમીર મેં લીધા છે। બાકીના મસાલા રેસિપીની સાથે જોઈએ। એક પેનમાં સૌથી પહેલાં 1.5 ચમચી જેટલું તેલ અને એની અંદર 1/2 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। રાઈ થોડી પોપ થાય, રાઈ ફૂટે એટલે એની અંદર નાખવાની છે અડદની દાળ, એ પણ લગભગ 1/2 ચમચી જેટલી, 1 લાલ મરચું નાખવાનું છે, થોડા કઢી પત્તા અને થોડી હિંગ। અહીંયા મેં હિંગ નાખી અને મારી પાસે કઢી પત્તા નથી, પણ કઢી પત્તાનો થોડો બારીક પાવડર છે તો મેં એ એડ કરી લીધો। 2 લીલા મરચાં એડ કરી લેવાના છે આ રીતે બારીક સુધારેલા, અને લીલા મરચાં એડ કર્યા પછી તમારે આની અંદર નાખી દેવાનો છે કાંદો। તો 1 બારીક સુધારેલો કાંદો એડ કરી અને કાંદો 1-1 મિનિટ માટે સાંતળી અને આદું છે છીણી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ એક 1 પોટ મીલ અને ડિનર માટેનું બેસ્ટ ઓપ્શન, જેને વેટ કંટ્રોલમાં રાખવું છે એ આ કોમ્બિનેશન જરૂરથી ટ્રાય કરી શકે છે અને ફૂલ ઓફ ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને થોડુંક કાર્બ સાથેનું આ 1 પોટ મીલ સાંભાર્યો ભાત એકદમ ટેસ્ટી લાગતું હોય છે। તો કાંદો એડ કરી અને થોડોક પોચો પડે એટલે એની અંદર આપણે આ રીતે આદું છીણી લેવાનું છે, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છીણી લીધો છે, અને પછી સરસ રીતે ગુલાબી કલરનો કાંદો થાય એટલે એની અંદર આપણે નાખી દેવાની છે સરગવો અને ટામેટું। તો ટામેટું 1 બારીક કાપેલું એડ કરી લઈશું। ટામેટું એડ કર્યા પછી થોડું મીઠું નાખી દેવાનું એટલે ટામેટું જલ્દીથી રંધાઈ જાય। મીઠું આપણને ગ્રેવીના ભાગનું જ નાખવાનું છે, કેમકે ઓલરેડી દાળ ચોખા અને વેજીટેબલ્સ બાફતી વખતે આપણે મીઠું એડ કરેલું છે। તો સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી દઈશું, થોડું મીઠું એડ કરી લઈશું
અને પછી સરખી રીતે એને ચડવા દઈશું અને પછી બાકીના મસાલા કરી દઈશું। બાકીના મસાલામાં આપણે મેઈન જે કિચનમાં હોય એ મસાલા અને થોડો ઘણો સાંભારનો મસાલો, રેગ્યુલર જે તમે સાઉથ ઇન્ડિયન રેસિપીઝમાં યુઝ કરતા હોય એ સાંભારનો મસાલો જે ઘરમાં હોય એ જ નાખવાનો છે। એ મેં 1/4 ચમચી જેટલું ધાણાજીરું નાખી દીધું, લાલ મરચું નાખ્યું છે લગભગ 1-1.5 ચમચી જેટલું, હળદર નાખી છે 1/2 ચમચી જેટલી, અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। અને પછી એની અંદર આપણે સાંભારનો મસાલો 1-1.5 ચમચી જેટલો નાખી દઈશું। તો આ સાંભારનો મસાલો તમારી પાસે મેં કહ્યું એમ જે બ્રાન્ડનો હોય એ તમે એડ કરી શકો છો। 1-1.5 ચમચી જેટલો નાખી દીધો છે, સરસ રીતે મિક્સ કરી અને પછી થોડું પાણી નાખી દઈશું એટલે બધા મસાલા બળે નહીં। ગેસ એકદમ મીડિયમ સ્લો ફ્લેમ પર રાખવાનો છે અને સરસ આપણી આ ચટાકેદાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। અને થોડો આમચૂર પાવડર મેં નાખ્યો, કેમ કે થોડો ટેંગી ટેસ્ટ સારો લાગે છે, એટલે લગભગ 1/4 ચમચી જેટલો આમચૂર પાવડર। અહીંયા 4 વિસલ થઈ છે કૂકરમાં અને કૂકર બંધ કરી ઠંડુ પડે એટલે ખોલી જ લેવાનું છે। અને આ દાળ ચોખા અને શાકભાજી આપણે ચડી ગયા છે જેને આપણે ગ્રેવીમાં એડ કરી અને મસ્ત આપણે એક લિક્વિડ કન્સિસ્ટન્સીમાં આપણી આ રેસીપી તૈયાર કરી લઈશું। તો લિક્વિડ કન્સિસ્ટન્સીમાં તૈયાર કરવા માટે થોડું પાણી એડ કરવું પડશે જે આપણે કરી લઈશું અને પછી સરખી રીતે બધું હલાવી લઈશું, મિક્સ કરી લઈશું। તો લગભગ મેં 1.5-2 ગ્લાસ પાણી એડ કર્યું અને આપણને જોઈએ એવી પ્રોપર લિક્વિડ કન્સિસ્ટન્સી આવી ગઈ। થોડી વાર થવા દઈશું અને પછી થોડુંક જોઈએ એટલું મીઠું અને સાંભારનો મસાલો એડ કરી વધારે ચટપટું બનાવી દઈશું। તો એકદમ યમી આ રેસીપી ડિનરમાં ચોક્કસ ટ્રાય કરાય। અને આ ક્વોન્ટિટી જે છે એ 6 જણ માટે ઇનફ છે અને ચોક્કસ આ રીતે સાંભાર્યો ભાત 1 પોટ મિલ ટ્રાય કરજો। બાકીની બીજી 3 રેસીપી ડિનર માટેની જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। અને સુપર સહેલિયા એટલે એ જ ટ્રાય કરીએ છીએ કે ઘરના જ મસાલામાંથી તમને હેલ્ધી અને બધાને ગમે એવું કંઈક આપી શકીએ। તો સાંભાર્યો ભાત એકદમ યમી, ટેક્સચર પ્રોપર આવી ગયું છે, કોથમીરથી ગાર્નિશ કરીશું, પીરસવા માટે રેડી છે અને એકદમ હેલ્ધી ડિનર માટેનું, ઇનફેક્ટ જેને બોડી કંટ્રોલમાં રાખવું છે એના માટેનું બેસ્ટ ઓપ્શન।